नमस्कार विद्यार्थी मित्रों, जय हिंद, वंदे मातरम। आपणे सातत्य अने विकलनीयता चेप्टर में लास्ट टाइम स्वाध्याय नंबर 5.5 ना दाखला नंबर 7 सुधीनो अभ्यास करेलो, जेमा खास करीने घातवाळा विधेय आपेला होय ज्या त्यारे बंने बाजू लोग लेवाथी घात आगळ पड़ी जाय अने पछी तमे बंने बाजू विकलन करी शको। दाखला नंबर 8 तरफ जोईए। 8मा एक्जाम्पल में आपणी पासे डेटा छे y बराबर साइन एक्स रेस टू एक्स, y बराबर साइन एक्स नी एक्स घात प्लस साइन इनवर्स रूट एक्स प्लस साइन इनवर्स रूट एक्स। तो विद्यार्थी मित्रों, तमे समझी सको कि साइन इनवर्स रूट एक्स नु तो डायरेक्ट पण विकलन थई शके, एटले एने आपणे धारशुं नहीं, मात्र आ जे पद छे एने यू धारी अने एनु आपणे अलगथी विकलन करी नाखीए અને પછી સાઇન ઇનવર્સ રૂટ એક્સ નું ડાયરેક્ટ આપણે વિકલન કરી શકીએ છીએ, એને વી ધારો તો પણ વાંધો નથી। તો ધારો કે યુ બરાબર સાઇન એક્સ રેસ ટુ એક્સ, ત્યારબાદ બંને બાજુ લોગ લેતા बन्ने बाजू लोग लईए तो u नी जग्याए log u सामेनी बाजू घात आगळ पड़े एटले x आगळ आवी जाय अने आने log लागी जाय। तमने ख्याल छे के आधार होय अने log लागे एटले log sin x थई जाय, x आगळ अने sin x ने log लागे एटले log sin x थई जाय। हवे बन्ने बाजू विकलन करिए तो बन्ने बाजू विकलन करता તમે સમજી શકો કે લોગ યુ નું વિકલન 1 અપોન યુ થાય અને બાજુમાં યુ હોવાથી આપણે શું લખવું પડે, ડીયુ ના છેદમાં ડીએક્સ। તમને ખ્યાલ છે આ બાજુ આ બંને પદ વચ્ચે ગુણાકારનો નિયમ આવશે, તો એક્સ એમ નમ બીજા પદનું વિકલન એટલે ડી બાય ડીએક્સ લોગ સાઇન એક્સ પ્લસ બીજું પદ એમ નમ લોગ સાઇન એક્સ અને પેલા પદનું વિકલન ગુણાકારનો નિયમ મૂક્યો આપણે, બરોબર। હવે આગળનો સ્ટેપ આગળ વધારીએ તો અહીંયા એક્સ જેમના તેમ લખી લોગ સાઇન એક્સ નું વિકલન 1 અપોન સાઇન એક્સ થશે અને અહીંયા ડાયરેક્ટ મિત્રો હું કરીશ, હવે તો સાઇન એક્સ નું ઉપર વિકલન કરવું પડે, સાઇન એક્સ નું વિકલન શું આવશે અંશમાં કોસ એક્સ, લોગ સાઇન એક્સ નું 1 અપોન સાઇન એક્સ, બાજુમાં સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ થાય પ્લસ લોગ સાઇન એક્સ ના લોગ સાઇન એક્સ અને એક્સ નું વિકલન એક થાય। આ કોસ ના છેદમાં સાઇન એટલે અહીંયા કોટ એક્સ લખી શકાય અને યુ ને આપણે સામેની બાજુ જવા દઈએ તો ડીયુ અપોન ડી એક્સ બરાબર યુ, અને જો યુ ની કિંમત મૂકી દઈએ તો સાઇન એક્સ ની એક્સ ઘાત એટલે યુ આવી ગયા, પછી મોટો કાઉન્સ કરીને આપણે દર વખતની જેમ લખીએ તો એક્સ ઇન્ટુ કોટ એક્સ થાય, કારણ કે કોસ ભાંગ્યા સાઇન એટલે કોટે પ્લસ લોગ સાઇન એક્સ જેમના તેમ લખી નાખવાનું લોગ સાઇન એક્સ, અને આ જે છે એ માત્ર આટલા પદનું વિકલન મળ્યું એટલે એને પરિણામ નંબર એક કહી શકાય। હવે જે આ બીજું પદ છે એને આપણે વી ધારી લઈએ, તો ધારો કે વી બરાબર સાઇન ઇન્વર્સ રૂટ એક્સ, ત્યારબાદ ફરી પાછો બંને બાજુ વિકલન કરીએ, કારણ કે લોગ લેવાની જરૂર નથી મિત્રો, ડાયરેક્ટ બંને બાજુ વિકલન કરી શકાય। તો બંને બાજુ વિકલન કરતા વી નું વિકલન ડાબી બાજુ ડીવી બાય ડી એક્સ થાય અને સાઇન ઇન્વર્સ રૂટ એક્સ નું વિકલન 1 અપોન વર્ગમૂળમાં 1 માઇનસ રૂટ એક્સ નો વર્ગ થાય એટલે એક્સ આવે। જો અહીંયા ખાલી સાઇન ઇન્વર્સ એક્સ હોય તો આપણે અહીંયા એક્સ નો વર્ગ કરીએ અંદર, અહીંયા તો વર્ગમૂળ છે તો વર્ગમૂળ હે એટલે વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય, માત્ર શું આવે એક્સ આવે, બાજુમાં ડી બાય ડી એક્સ રૂટ એક્સ, કારણ કે રૂટ એક્સ નું વિકલન કરવું પડે, આ ભૂલવાન નહીં, આનું સૂત્ર બાજુમાં રૂટ એક્સ નું વિકલન કરવું પડે, રૂટ એક્સ નું વિકલન 1 અપોન 2 રૂટ એક્સ થાય એટલે ફાઇનલ ડીવી ના છેદમાં ડી એક્સ શું મળે, તો કે 1 અપોન 2 રૂટ એક્સ ઇન્ટુ એની સાથે જ લખી નાખીએ તો પણ ચાલે વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ। જો આ એક્સ ને તમારે અંદર ગુણવા હોય તો પણ ગુણી શકાય, પરંતુ આમ નામ રાખો તો પણ કઈ વાંધો
નથી પરિણામ નંબર 2 એટલે કે ફાઇનલ આપણો જવાબ dy / dx બરાબર du ના છેદમાં dx એટલે પરિણામ નંબર 1 વત્તા પરિણામ નંબર 2 એટલે કે dv / dx આ પરિણામ નંબર 1 ની કિંમત અહીંયા મૂકી દીયો તો જવાબ આવશે ટોટલ જવાબમાં શું કરવાનું બંનેનો સરવાળો લખી નાખવાનો sin x ના / x અહીંયા x cot x प्लस log sin x અને બાજુમાં dv / dx ની કિંમત મૂકી દેવાની બીજો જવાબ આવી હોય 1 upon 2 root x into વર્ગમૂળમાં 1 minus x આપણો ફાઇનલ મિત્રો આવી રીતે વિકલન મેળવી શકાય નોર્મલ એક્ઝામ્પલ છે અન્ય દાખલા આપણે ગણી જ રીતનો દાખલા નંબર 8 દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 જે છે એ સેમ ટુ સેમ આની કોપી છે એટલા માટે એક્ઝામ્પલ નંબર 9 જે છે એ તમારા માટે હોમવર્ક રહેશે આ જ પ્રમાણે પહેલા પદને u અને બીજા પદને v કહી દેવાના ત્યારબાદ તમે જાતે મિત્રો બંને બાજુ લોગ લઈ અને દાખલો ગણી શકો 9મો દાખલો હોમવર્કમાં 10મો એક્ઝામ્પલ હું કરાવું છું ઓકે સ્વાધ્યાય નંબર અત્યારે આપણે 5.5 માં દાખલા નંબર 10 જે પણ આ જ રીતનો છે બે પદ આપણને આપેલા છે મિત્રો બંનેને આપણે અલગ અલગ વિકલન કરી અને સરવાળો કરી શકીએ દાખલા નંબર 10 માં આપણી પાસે ડેટા જે છે એ છે રકમ x રેસ ટુ x cos x દસમા દાખલામાં y બરાબર x ની ઘાત આપેલી છે આપણને x ગુણ્યા cos x અને પ્લસ x સ્ક્વેર પ્લસ 1 અને છેદમાં x સ્ક્વેર માઇનસ 1 તમે સમજી શકો કે આ બંને પદ અલગ અલગ છે તો આને u ધારી લઈ અને v ધારી લઈ આનું જ્યારે વિકલન કરીએ ત્યારે બંને બાજુ લોગ લઈને કરશું અને આનું ડાયરેક્ટ ભાગાકારના નિયમ મુજબ થશે તો સૌ પ્રથમ લખશું ધારો કે u બરાબર x રેસ ટુ x cos x ત્યારબાદ બંને બાજુ લોગ લેતા કારણ કે તમને ખ્યાલ છે ઘાતને આગળ પાડવા માટે આપણી પાસે એક જ વિકલ્પ છે બંને બાજુ લોગ લેવાનું બંને બાજુ લોગ લઈએ તો ડાબી બાજુ લોગ u અહીંયા ઘાત આગળ આવી જાય એટલે કે x અને cos x બધું આગળ આવે અને જે અહીંયા આધાર છે એને લોગ લાગી જાય એટલે કે લોગ x ધ્યાન રાખવાનું આધારને લોગ લાગે ઘાત માત્ર આગળ આવે હવે અહીંયા આ જે પદ છે મિત્રો
ત્રણ પદ થશે અને જ્યારે ત્રણ પદ હોય ત્યારે એની માટે ગુણાકારનો નિયમ કેવી રીતે લાગવો એ મોટી વાત છે, એટલા માટે આપણે આ દાખલો ગણ્યો છે। તો અહીંયા પહેલું પદ અને બીજું પદ બે એમનેમ રહીએ, ત્રીજાનું વિકલન, પછી પહેલું ત્રીજું એમનેમ બીજાનું વિકલન, અને છેલ્લે બીજું ત્રીજું એમનેમ પહેલા પદનું વિકલન, આવી રીતે ગુણાકારનો નિયમ લાગે। અને આ બાજુ તમને ખ્યાલ જ છે લોગનો, તો બંને બાજુ વિકલન કરતા, બંને બાજુ વિકલન કરતા, બંને બાજુ વિકલન કરીએ તો લોગ યુ નું શું થાય, વન અપોન યુ થાય, બાજુમાં ડી યુ બાય ડી બરાબર। પ્રથમ બે પદ એમને એટલે એક્સ કોસ એક્સ, અને લોગ એક્સ નું વિકલન આવે એટલે ડી બાય ડી એક્સ લોગ એક્સ, ત્રીજાનું વિકલન કર્યું। હવે પેલું ને ત્રીજું પદ લખી નાખવાનું એટલે એક્સ અને લોગ એક્સ, બીજા પદનું વિકલન કરવાનું એટલે ડી બાય ડી એક્સ કોસ એક્સ, અને ત્યારબાદ પ્લસ કરી, અને હવે સૌ પ્રથમ પેલું બીજું લખ્યું, ત્યારબાદ પેલું ત્રીજું, હવે બીજું ત્રીજું એમને પેલા પદનું વિકલન એટલે કે કોસ એક્સ ગુણ્યા લોગ એક્સ, અને બાજુમાં એક્સ નું વિકલન। તમે સમજી શકો આનું સાદરૂપ આ મુજબ આવશે, એક્સ કોસ એક્સ લોગ એક્સ નું વિકલન અહીંયા વન અપોન એક્સ થશે, પ્લસ એક્સ લોગ એક્સ કોસ એક્સ નું વિકલન અહીંયા માઇનસ સાઇન એક્સ થાય, અને અહીંયા કોસ એક્સ લોગ એક્સ તેમના તેમ, કારણ કે એક્સ નું વિકલન એક થાય એટલે કોસ એક્સ લોગ એક્સ તેમના તેમ, અને એક્સ નું વિકલન એક થાય। હવે અહીંયા આ એક્સ અને આ એક્સ બંને એક્સ એક્સ ઉડી જાય, અને યુ ને સામે જવા દઈએ તો આપણને પેલા પદનું વિકલન એટલે કે ડી યુ બાય ડી એક્સ શું મળે, તો કે યુ, યુ એટલે જે આપણે રકમ ધારી હોય તે એક્સ રેસ ટુ એક્સ કોસ એક્સ, મોટો કાઉન્ટ કરી અને બાકીનું પદ લખવાનું, તો અહીંયા માત્ર કોસ એક્સ વધ્યા તો કોસ એક્સ, અહીંયા આ માઇનસ નિશાનીને આપણે આગળ આવવા દઈએ તો માઇનસ એક્સ સાઇન એક્સ લોગ એક્સ, ત્રણે નો ગુણાકાર એક્સ સાઇન એક્સ અને લોગ એક્સ, અને ત્યારબાદ પ્લસ કોસ એક્સ અને લોગ એક્સ, એ જેમના તેમ લખી નાખવાના, તો કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ। આ જે આપણે વિકલન મળ્યું મિત્રો, એ અડધું વિકલન મળ્યું એટલે પરિણામ નંબર એક ડી યુ બાય ડી એક્સ। આ જ પ્રમાણે આ જે બાકીનું પદ છે હવે આને વી ધારી લઈએ, અને એના માટે ભાગાકારનો નિયમ મૂકશું, તો ધારો કે v બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એક છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એક। હવે અહીંયા લોગ લેવાની કોઈ જરૂર નથી, કારણ કે ડાયરેક્ટ ભાગાકારનો નિયમ લાગુ પાડી શકાય, તો ડાયરેક્ટ બંને બાજુ વિકલન કરતા, બંને બાજુ વિકલન કરતા, બંને બાજુ વિકલન કરીએ તો ડીવી બાય ડી એક્સ, તમને ખ્યાલ છે છેદ એમનમ એટલે એક્સ સ્ક્વેર માઇનસ એક, અંશનું વિકલન છેદ એમનમ અંશનું વિકલન એટલે ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ એક, માઇનસ નિશાની અંશ એમનમ જેમના તેમ એક્સ સ્ક્વેર પ્લસ એક, છેદનું વિકલન એટલે ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર માઇનસ એક, અને છેદમાં છેદનો સ્ક્વેર એટલે અહીંયા આવશે એક્સ સ્ક્વેર ઓછા એક આખા કાઉન્ટનો સ્ક્વેર, અહીંયા વિકલન ટુ એક્સ થાય મિત્રો એક્સ સ્ક્વેરનું, અને એકનું ઝીરો થાય, અહીંયા પણ એક્સ સ્ક્વેરનું વિકલન ટુ એક્સ થાય અને એકનું ઝીરો થાય, એટલે અંશનું સાદરૂપ કંઈક આવું આવશે એક્સ સ્ક્વેર ઓછા એક ગુણ્યા ટુ એક્સ, અને અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ એક ગુણ્યા ટુ એક્સ છેદમાં એક્સ સ્ક્વેર ઓછા એક અને એનો સ્ક્વેર આવશે। હવે આમાંથી ટુ એક્સ છે એ ટોટલ કોમન પણ કાઢી શકાય, અને બાકીના પદનું સાદરૂપ આપીએ તો ટુ એક્સ કોમન એક્સ સ્ક્વેર ઓછા એક જેમના તેમ લખીએ, અને આ માઇનસ નિશાની આ બંને પદને લાગે તો માઇનસ એક્સ સ્ક્વેર અને માઇનસ એક આવશે છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એક આખા કાઉન્ટનો સ્ક્વેર આવશે, એટલે કે અહીંયા એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર ઉડી જાય, આ માઇનસ એક અને માઇનસ એક એટલે માઇનસ બે થશે, તો ઈ માઇનસ બે ને આપણે ટુ એક્સ સાથે ગુણી લઈ તો અંશમાં શું વધે, માઇનસ ચાર એક્સ વધે, અને છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એક
આખા કૌંસનો સ્ક્વેર. આ ટોટલ વિકલન આપણને કેનું મળ્યું? v નું, એટલે કે dv / dx. તો તમને ખ્યાલ છે કે આને આપણે શું કહેશું? પરિણામ નંબર 2. ફાઇનલી છેલ્લે જવાબ લખવા માટે dy / dx બરાબર dy / dx બરાબર du / dx એટલે કે du ના છેદમાં dx પ્લસ dv ના છેદમાં dx. du / dx એટલે પરિણામ નંબર 1 ની કિંમત, જે મિત્રો અહીંયા ટોટલ આપણે જવાબ મળ્યો આખો આખો તમારે અહીંયા લખી નાખવાનો, અને બોર્ડ ની જગ્યા લિમિટેડ હોવાથી હું લખતો નથી, અને અહીંયા પરિણામ નંબર 2. તો આમ તમે સરળતાથી મિત્રો દાખલા નંબર 10 ને પણ u અને v ધારી અને આગળ સાદરૂપ આપી દાખલો ગણી શકો છો. માત્ર ધ્યાન શું રાખવાનું? તો કે અહીંયા જ્યારે આવી રીતે ત્રણ પદ બાજુબાજુમાં આવે ત્યારે એનું વિકલન કરતી વખતે પેલા બે એમનમ ત્રીજાનું વિકલન, પેલું ત્રીજું એમનમ બીજાનું વિકલન, અને છેલ્લે બીજું ત્રીજું એમનમ પેલા પદનું વિકલન. આના પછીનો જે દાખલો છે 11મો, એ પણ આની જેમ ત્રણ પદના વિકલન વાળો છે, જે પણ તમારા માટે હોમવર્કમાં રહેશે. તો 9મો અને 11મો બંને દાખલા હોમવર્કમાં ચોક્કસથી કરી અને કોમેન્ટ બોક્સમાં આન્સર સેન્ડ કરશો. ઓકે, તો 9મો અને 11મો દાખલા મિત્રો તમારા ઉપર છે. જ્યાં અહીંયાથી હોમવર્કમાં દાખલા આપવામાં આવે તમે તમારી રીતે ચોક્કસ ગણશો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવી મેથડ સાથે 12મા દાખલાથી આપણે મળશું. નમસ્કાર, જય હિન્દ.